બધાને જય સ્વામિનારાયણ. આજે આપણે પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત વાંચ્યું. બહુ અદભુત શ્રીજી મહારાજ સંતોની જાગામાં બેઠા છે. પછી સંતો ભક્તોની સભા છે, એમાં મહારાજે એમ કીધું કે પ્રશ્ન કાંઈક હોય તો કરો. ત્યારે સત્સંગની માં સમાન એવા મુક્તાનંદ સ્વામીએ બહુ અદ્ભુત પ્રશ્ન કર્યો છે, જે પ્રશ્ન ખાલી મુક્તાનંદ સ્વામીનો જ છે એવું નથી, આજે મને ને તમને આ પ્રશ્ન જે મુક્તાનંદ સ્વામીએ જે કર્યો છે એ છે જ, પણ આપણામાં મુક્તાનંદ સ્વામીનો ફેર એટલો હોય કે મુક્તાનંદ સ્વામી નિખાલસ થઈને પૂછ્યું હોય ને આજ દિવસ સુધી આપણે કોઈને આગળ નિખાલસ થઈને પૂછ્યું નથી. હું નથી થયો, 12 વર્ષ થઈ ગયા સાધુ થયો, એને હજી મેં કોઈને નથી કીધું કે સ્વામી ભજન કરો બહુ રોતે કામ રજોગુણના તમો ગુણના વેગ આવી ગયા, કાંઈક ઉપાય બતાવો. તમે કીધું હોય તો ખ્યાલ નથી, આપણે પોતપોતાની ખબર હોય, પણ મુક્તાનંદ સ્વામી નિખાલસ થયા છે. અને બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી છે કે આનો કઈ ઉપાય બતાવો. આધ્યાત્મિક જગતની અંદર જેને આગળ વધવું હોય ને એના માટે આ બે પાયા છે. માણસ ગમે એટલો મજબૂત હોય, માણસને ભલે ને ત્રણે ટાઈમ સારા સારા પકવાન ને મિષ્ટાન ને ફરસાણ જમવા મળતા હોય અને શરીરે અટોકટો હોય, પણ માણસ જો પગથી લાચાર હોય ને તો એ માણસ પંથ નહીં કરી શકે, એ માણસ પંથ નહીં કાપી શકે. એમ આધ્યાત્મિક જગતની અંદર એક તો નિખાલસતા અને બીજી જિજ્ઞાસ, આ બે વસ્તુ છે ને એ પગ છે. આ બે વસ્તુ જેની ક્લિયર હશે ને એ જ માણસ પંથ કાપી અને ભગવાન સુધી પહોંચી શકશે, બીજા પહોંચી નહીં શકે. એટલે મુક્તાનંદ સ્વામીએ જિજ્ઞાસાથી અને નિખાલસતાથી, નકા આવડા મોટા સંત, એ એમ પૂછે કે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે સુખ નથી આવતું ને પાછું કઈ ડેમ રજોગુણ ને તમોગુણના વેગ વ્યાપેરા એ વિક્ષેપ કરી જાય. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે કે સ્વામી એનું કારણ એક નથી, ત્રણ છે. હવે આપણે આ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નને થોડોક સમજવાનો પ્રયત્ન કરશું. પહેલી વસ્તુ તો એ કે રજોગુણ ને તમોગુણ છે શું? મણિભાઈ ખબર કેમ પડે કે રજોગુણ હાલો રહ્યો કે તમોગુણ હાલો રહ્યો? કેમ હમણાં ઠંડી શિયાળો હાલો તો ખબર પડે ઠંડી પડે રહી, એમ ઉનાળો આવશે તો કેવું નહીં પડે કે હવે ઉનાળો ગરમી પડવા મંડશે, એટલે માણસ કહેશે કે હવે ઉનાળો આવ્યો. ક્યાંય બોર્ડમાં લખાતું નથી કે ભાઈ હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, એમ ક્યાંય લખેલું નથી આવતું. એ એના લક્ષણ છે, એ નજરે દેખાશે. તો રજોગુણ ને તમોગુણ જ્યારે મનની અંદર વ્યાપે છે, અંતઃકરણની અંદર જ્યારે વ્યાપે છે, ત્યારે ખબર કેમ પડે કે આ રજોગુણ છે તમોગુણ છે? એની લક્ષણતા છે ને, કાંઈ ચોમાસામાં વરસાદ આવે, શિયાળામાં ટાઢ પડે, ઉનાળામાં ગરમી થાય, તો આ એના લક્ષણ છે ઋતુને. એમાં આના લક્ષણ શું? રજોગુણ એટલે કામ, માન, ક્રોધ, ઈર્ષા, કપટ, આ બધું જ્યારે અંતઃકરણમાં વ્યાપે ને ત્યારે સમજી લેવાનું કે અંતઃકરણમાં રજોગુણ વ્યાપ્યો છે. આ એના લક્ષણો છે. અને તમોગુણ એ નિંદ્રા આવશે, પ્રમાદ થશે, આ બધા તમોગુણના લક્ષણ છે. હવે ઓળખાઈ ગયું ને?
બસ આ લક્ષણ છે. હવે મહારાજ કે આ જે ગુણ પ્રવૃત્ત થાય છે એના ત્રણ લક્ષણ બતાવ્યા છે. પેલું દેહ, બહુ અદ્ભુત. આની ઉપર તો વાતો કરવા માટે હું તો થોડોક નાનો પડું, મોટા સંતો વાતો કરે તો થોડુંક અનુકૂળ રહે, કારણ કે આ લેવલ જ એટલું ઊંચું હોય. હવે તમે વિચાર કરો, અહીંયા દેહની વાત કરી, હવે મહારાજ કે દેહ છે એ ગુણ પ્રવૃત્તિનું કારણ છે, પહેલામાં પહેલું કારણ. હવે કારણ કઈ રીતે છે? તો કે દેહ માટે જ બધું થશે. તાન એને શું રહેશે? કે દેહ માટે એ સારા વસ્ત્ર, સારું ભોજન, એ બધું દેહ માટે જ થશે. આ દેહ ભાવ છે, દેહ ભાવ ટાળો ને બહુ કઠણ છે. અલગ અલગ વ્યાખ્યા કરેલી છે દેહ ભાવની, પણ મોટા સંતો પાસે કાલે જ ગુરુ કને બેઠો હતો અને શિહિરી સ્વામી આવ્યા પછી શિહિરી સ્વામી બેસ્યા, ત્રણ જણા ભેગા બેસીને ચર્ચા કરી, ત્યારે બહુ અદ્ભુત સ્વામી એક વાક્ય કીધું. આ તો બધા મોટા જ કહીએ કે આપણું તો કામ નહીં, કે જે આપણું નથી એને આપણે આપણું માની લીધું હોય, અને બીજું જે આપણે નથી એને આપણે આપણે માની લીધા. આ મોટામાં મોટો દેહાભિમાન આ લક્ષણ છે દેહાભિમાન. આપણે શરીર નથી તો આપણે માની લીધું ને હું શરીર છું, આપણે મને આમ રીતસર મનાઈ ગયું છે એમ. અને જે આપણું નથી એ આ બધું જે નજરે દેખાયું એ આપણું નથી. કાંઈ આત્માની સાથે ક્યાં સંબંધ છે? પરિવાર હોય કે સંપત્તિ હોય કે જે કંઈ હોય તો એ મને ગયું ને, આ મારું હોય, આ મારું હોય, આ મારું હોય. બસ જે આપણું નથી એને આપણું માની લીધું હોય, ને જે આપણે પોતે નથી એને આપણે આપણે માની લીધા હોય. મોટ આમ આ તકલીફ. હવે એનાથી પ્રોબ્લેમ શું થયો? એનાથી પ્રોબ્લેમ શું થયો? જીવીરા ખાઈ પીને મોજ કરીને નથી કરતા. પ્રોબ્લેમ શું થયો? પ્રોબ્લેમ એ થયો, મોટામાં મોટો પ્રોબ્લેમ એ કે સત્ય વર્ષું વસ્તુ ઓળખાશે નહીં. જેને દેહાભિમાન હશે, દેહ ભાવ હશે પોતાનામાં, એને સત્ય વસ્તુ ઓળખાશે. સત્ય એવા ભગવાન, સત્ય એવા સંત, સત્ય એવા હરિભગત, એની એને ઓળખાણ નહીં થાય. અને કદાચ ઓળખાણ થઈ ગઈ તો એમાં એને ભાવ નહીં થાય. બહુ સમજવા જેવી વસ્તુ છે. આજે આ મોટા સંતો બેઠા છે, દર વર્ષે અહીંયા બદલી થાય ને તમને મોટા મોટા સંતોના દર્શન થાય. આપણે ઘણી વખત ઓળખતા અહીંયા કે આ મોટા છે, સમર્થ છે, જ્ઞાની છે, તપસ્વી છે, ધ્યાની છે, બધાને અલગ અલગ અંગો ઓળખી ગયા. પણ થોડા વધુ અંશે મને કે તમને બધાને અમે ભેગા રહી ગયા. તમે તો તમારો તો દિવસમાં બે એક કલાક કે બે કલાક તમને સમાગમ, અમે તો આખી જિંદગી આખો દી ભેગા રહેવાનું, પાછી આખી જિંદગી ભેગા રહેવાનું. ઓળખાણ થાય પણ દેહ અભિમાન જ્યાં સુધી હશે ને ત્યાં સુધી એનો ભાવ નહીં થાય. ભાવ નહીં થાય. મુક્તાનંદ સ્વામીએ કીધું, મુક્તાનંદ સ્વામીનો જ્યારે પ્રશ્ન છે ત્યારે મુક્તાનંદ કહે, હરી હરિજનની ગતિ છે ન્યારી, તેને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. આપણે ઓળખી જશું ને કે મોટા તો શું થશે, મોટા પણ જરાક આટલું ન કરે તો ઠીક થાય. બસ મુક્તાનંદ કહે, હરિહરિજનની ગતિ છે ન્યારી, પણ દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. પોતાનામાં સ્વાભાવિક પ્રકૃતિ છે એ આમ એનામાં દેખાશે. એને ખબર નથી ઓલા ઓલિયા પુરુષ છે. એટલે શ્રીજી મહારાજ કે પ્રોબ્લેમ શું થશે, મોટાનામાં ભાવ નહીં થાય ત્યાં સુધી એની ભગવાનમાં વૃત્તિ સ્થિર થશે જ નહીં, અને ભગવાનમાં વૃત્તિ સ્થિર નહીં થાય એટલે ભજનનું સુખ આવશે. મૂળ અહીંયા કે ભાવ નહીં થાય એટલે સ્થિર થશે જ નહીં. એ સ્થિર થશે, તમને હું લાખ ફેરે કહું કે આ વસ્તુ બહુ સારી છે, આ વસ્તુ બહુ સારી, પણ તમને એના ઉપર ભાવ જ નથી પદાર્થ કે વસ્તુ ઉપર, તો તમે એને આમું નહીં જો. ઠીક છે સામે. અને પણ જો તમને ભાવ હશે તો હું પછી વખત કહીશ ને
કે આ ખરા બે આમાં આટલો દોષ છે અમારો, તમે લાવો તો ખરા, જરાક જોઈ તો ખરા, ભલે ન હોય આપણે ક્યાં લઈ આવીએ, શું કામ ભાવ થયો. એટલે મહારાજનું કહેવાનું મિનિંગ અહીંયા એ છે, દેહને લઈને ગુણ વ્યાપે છે ક્યારે, કે દેહ ભાવ છે એટલે સિદ્ધિ એને ટાઢવું સીધું ત્યાં થશે. એટલે તો મુક્તાનંદ સ્વામી આ મહારાજે સારંગપુરના ચોથામાં કીધું કે જ્યાં સુધી આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી નહીં સમજાય ત્યાં સુધી એને સુખ નહીં આવે. ગોબરી સમજણ વાળાને સુખ આવતું જ નથી. અને મહારાજ કે એટલે અમે કહીએ છીએ આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી સમજો, એક શ્લોકે સમજો, બે શ્લોકે સમજો, ચાર શ્લોકે, દસ હજાર શ્લોકે સમજો, પણ ચોખ્ખી સમજો, નકર સુખ નહીં આવે. એ જ વાત મહારાજી બીજા સ્વરૂપે અહીંયા કીધી મુક્તાન સ્વામી બીજો ને કે ભાઈ દેહ ભાવ હશે ત્યાં સુધી સંભવ જ નથી. ભજન સ્મરણ નું સુખ દેહ ભાવ હશે ત્યાં સુધી સંભવ જ નથી. એનું કારણ છે દેહ ભાવ છે ને એ બધા દોષો નું મૂળ છે. દેહ ભાવ હશે ત્યાં સુધી બધા દોષ રહેશે, એ મૂળ છે. અને દોષ રહેશે ત્યાં દોષ તો ડિસ્ટર્બ કરશે, એ ક્યારેક માન થશે, ક્યારેક અપમાન થશે, ક્યારેક ફલાણું થશે, ક્યારેક ઢીકણું થશે, ઊભું જશે કાંક ને કાંક, કાંક ને કાંક ઊભું જશે. એટલે મહારાજ અહીંયા કહે છે કે દેહ ભાવ છે ને એને એ બહુ નુકસાન કરે છે. એટલે ગુણની પ્રવૃત્તિ માટે એ મુખ્ય કારણ છે. પહેલું કારણ એને જ્યાં સુધી આત્મનિષ્ઠા દ્રઢ ન થાય ત્યાં સુધી ભજનમાં આગળ ગતિ થશે જ નહીં. ગમે એવા સાધુનો સમાગમ કરો ને, ગમે એટલા શાસ્ત્ર વાંચો ને ચિંતન કરો ને, ગમે એટલી કથા વાપરો ને, હું ગમે એટલી કથા કરું, કાંઈ ફેર નહીં પડી. આમને હું બકવાસ કરીને મારી જિંદગી પૂરી કરી નાખીશ, તમે આમરી આમરીને જિંદગી પૂરી કરી નાખશો, પણ જાજો ફેર કાંઈ જ પડશે નહીં. હવે આ બધો પ્રોબ્લેમ છે, ઉપાય શું? શ્રીજી મહારાજ કે આત્મા અને અનાત્માની વ્યક્તિ જો ચોખ્ખી સમજે, ભેળસેળ વાળી નહીં હાલે. જો લાડવા તમે ખાઓ, આપણે જો મકર સંક્રાંતિ આવે રહી, આજે અમારા સવાર રસોડા ગયો ને, સંતો તલ શેકતા હતા. મેં શું કરો એ તલ શેકે, મેં ઠાકોરજી મારે કાંઈક બનાવવા લાવી કે મકર સંક્રાંતિ ને હરિભક્તોને તલની પ્રસાદ દેશે, એટલે મને યાદ આવી ગયું. તલ છે એનો ડાણો બહુ નાનો હોય અને પાછા એ થાય તે જમીનમાં આમ ખખરી ખખરીને કાઢવો પડે. હવે જો એમાં રેતીનો ભાગ રહી ગયો, પછી ભલે જોરદાર ચક્કી બનાવી હોય, તમે ખાવ તો કેવું સુખ આવે ખબર ને? તલની ચક્કીમાં સંભાવના પૂરેપૂરી હોય, રેતીમાં રેતી રહી જવાની. હવે તો સાધુને આવી ગયો ચારણા અને ચારણીને, પહેલે ઘણું આવતું, પછી ચાવ્યા વિના ઉકરી જવાનું. હવે એ તલની ચક્કી ખાવાની કેવી મજા આવે, રેતી હોય કેવો સ્વાદ આવે ના આવે. એમ જ્યાં સુધી આત્મા અનાત્માની વ્યક્તિ આપણે સમજ્યા છું, પણ થોડો પણ રેતી જેટલો, તલની ચક્કીમાં બે દાણા રેતી જેમ હોય ને આખી ચક્કીની મોજ મરી જાય, એમ થોડો પણ દેહ ભાવ હશે ને તો ભજનનું સુખ લેવા નહીં દે, ભગવાનની મૂર્તિનું સુખ લેવા નહીં દે. એટલે શ્રીજી મહારાજ કીધું ચોખ્ખી વ્યક્તિ સમજવાની. અને હવે વ્યક્તિ સમજાશે કેમ, એનો ઉપાય તો કરશે ને, હવે સમજવાનું કહી દીધું પણ સમજવી કેમ, એની વ્યક્તિ એમ સમજાશે. એક જગ્યાએ મહારાજ એમ કીધું કે ભમરી ગેડરને આમ ઈયળને જેમ ડંસ મારે ને એને ચિંતવન થાય, પછી એક દિવસ ચિંતવન કરતા 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 એ ભમરી છે, આ ગેડર છે, ઈયળ ભમરી બની જાય ને આકાશ મોટી થઈ જાય. એ વાત તો બરોબર મહારાજનું દ્રષ્ટાંત છે, પ્રસાદીનું છે, પણ એની સાથે શ્રીજી મહારાજ એક વાત એ પણ કરી કે આત્માનું ચિંતન કરતા કરતા આત્મારૂપ થવાશે, પણ એની સાથે ભગવાનનું ચિંતન કરશે. બીજ તો આવશે, બીજ વિના તમારું ચિંતન આગળ વધશે જ નહીં, બીજ વિના ચિંતન આગળ વધશે જ નહીં. ભગવાનનું ચિંતન કરતા કરતા, ભગવાનના પ્રતાપનું ચિંતન કરતા કરતા, પછી આત્માભાવ કરશે કે અવડા મોટા ભગવાન મને મળ્યા છે અને હું ત્રણ દેહથી નોખો એવો આત્મા છું અને આનંદ કોટી બ્રહ્માંડના રાજા ધીરા જેવા ભગવાન એનો હું દાસ છું, હું બ્રહ્મ છું, પરબ્રહ્મનો દાસ છું, એવી ભાવના જ્યારે થાય ને ત્યારે એ આત્મારૂપ થવાનો માર્ગ છે ને એ થોડોક સરળ થઈ જાય ને અને મજબૂત થાય છે. સમજાઈ ગયું ને? હવે આપણે શું કરવાનું હે? આપણે જો બધા મને નડેરું, તમને નડેરું, ભજન કરવા બે તે આપણે રજોગુણના તમોગુણના વેગ આવી જાય, કોક જરા કીધું હોય
ક્યાંક માન થયું હોય, ક્યાંક અપમાન થયું તો વાત આવી જાય. એ તો હવે એ તો છુપાડશું તો એ કઈ ખોટું તો છે નહીં, છે એ છે. મને વ્યાપાર તમને એ તમારી ખબર, તમને ખબર હશે કે કેટલું થતું મને વ્યાપાર. પણ હવે જો ટાળવું હોય તો એનો ઉપાય આ ભગવાનનો પ્રતાપ વિચારી અને આત્મચિંતન ચાલુ કરવાનું, તો ધીમે 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 ટળી જશે. હવે આ સ્ટેપ એક પાર કરી ગયા, પેલો સ્ટેપ આ પાર કરવો પડશે. આ સ્ટેપ પાર કર્યા પછી જ તમે બીજા સ્ટેપમાં જઈ શકશો, ને એનથી મોરજો પહોંચી ગયા તો સક્સેસ નહીં જાય, મુર્ગું નુકસાન થશે. બીજો સ્ટેપ છે મહારાજ કે કુસંગ. બીજો કારણ શું બતાવ્યું? કુસંગ. ગુણ વ્યાપે છે એનું કારણ શું? કુસંગ. હવે એ કુસંગ વસ્તુ શું એ ઓળખવું પડશે ને. બાર બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, ડુંગળી ખાતા હોય, એને કુસંગી કહેશો? કુસંગનું રૂપ શું? શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં કીધું કે ગોવર્ધન શેઠે પ્રશ્ન પૂછ્યો, મહારાજ માયાનું રૂપ શું હોય? મહારાજ કે ધ્યાન કરતા જે આડું આવીને આવરણ કરે એનું નામ માય. એનું કોઈ પ્રેક્ટિકલ રૂપ નથી, કારી કે ધોરી કે લાંબી કે ટૂંકી કે સ્ત્રી કે રૂપિયા કે એનું કાંઈ ચોખ્ખું રૂપ નથી. તમને જે નડે છે એ માયા. હવે આમાં એવું છે, કુસંગ એટલે શું? હે, કુસંગ એટલે શું? પેલમ પેલી અને સચોટ વ્યાખ્યા. ભગવાનના જે પૂર્વે વચનામૃતમાં વાત કરી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ જેની અંદર હોય એવા સંત અને ભગવાનના એકાંતિક હરિભગત ને આ દિવ્ય એવો સત્સંગ, આનાથી જે છૂટા પાડે એનું નામ કુસંગ. એ હગો બાપ હો તો ભલે ને, હગી મા હો તો ભલે ને, હગો ભાઈ હો કે દીકરો, એ બધા બધા કુસંગી. આપણો દેહ હો તો દેહ કુસંગી. દેહના કારણે આપણે સાધુથી છૂટું થઈ જવું પડે, આ સત્સંગથી હાલુ મૂકીને હાલુ જવું પડે, તો સમજી લેવાનું આ દેહ પણ આપણા માટે કુસંગી કુસંગ છે. ઘણી વખત હાલુ જાઓ ને, ક્યાંક માન અપમાન થયું, હવે મંદિર હરમ આપણા માટે, ઘરે બહેન ભજન કરશું, તો એ દેહ આપણે કુસંગ લાગી ગયો. કયો કુસંગ નડી ગયો? દેહ રૂપી કુસંગ નડ્યો. એટલે મારા કુસંગની વ્યાખ્યા છે. અને મોટામાં મોટા કુસંગ તો હવે આપણે તો સત્સંગ બેઠા, બીજા કુસંગી તો આપણે બહુ નડે નહીં. મોટામાં મોટા કુસંગો તો આપણે ઇન્દ્રિયો, પંચ ઇન્દ્રિયો છે ને. શિર સ્વામી કાલ કહેતા હતા, મોટા કુસંગી છે પંચ ઇન્દ્રિયો છે. કેટલો કચરો અહીંથી નાખે, અહીંથી જાલીને નાખશે ને, અહીંથી જાલીને નાખશે, કેટલું અંદર નાખે. હે, પછી અંદર જઈને શું કરે? શું કરે ભાઈ? એ ગુણ વ્યાપે, રજો ગુણ તમો ગુણ બધા ગુણ વ્યાપવા માંડે. હવે એ ભજનમાં બેવા દે. હે, ટીવીમાં કેટલો ચેનલ, 500 ગણા આવતા હશે, કેટલા આવે? હે, તમે વિચાર કરો, 500 ચેનલનો કચરો તો ખાલી આંખી અંદર નાખી રહી, એટલું કાન. હે, એટલા તો એટલો કચરો બીજો કાન, 500 ચેનલ નો કચરો તો ખાલી આંખી દ્વારા અંદર જાય રહ્યો, બીજો કાન દ્વારા જતો હશે, નાક દ્વારા જતો હશે. સ્વાદની તો કોઈ ગણતરી નથી, ખારું ને મીઠું ને મોરું ને તમતમતું ને ફલાણું ઢીકણું, નામે ના આવડે. પાછા જે ખારું ને મીઠું ભેગું કરો નવો સ્વાદ થાય, ઓલા કલર કેમ લાલ ને પીરો ભેગું કરે એમ નથી, નવો કલર બની જાય એમ. સ્વાદમાં સારું એવું એક ભેગું કરે ને બીજો ભેગો કરે વળી નવો સ્વાદ થાય. કેટલો કચરો આ ઇન્દ્રિયો અંદર નાખે છે. મોટામાં મોટા કુસંગી આ છે આપણા માટે. અને આ તો બહારના કુસંગી છે કે જે સત ને એ ઇન્દ્રિયો અંતકરણ હોય કે બહારના હોય, એ સંબંધી હોય કે ન હોય, ભગવાન અને ભગવાનના ભક્તોથી ના સત્સંગથી દૂર કરે એનું નામ કુસંગ. હવે તમે વિચાર કરો, કઈ કઈ છે એ ભરતજીનું શું થાતી? હે, મા દાદી રામને વનમાં મૂક્યા, શું કર્યું? કુસંગી થઈ, હગી મા કુસંગી થઈ. લો, આ તો ભરતજી સજાગ હતા એટલે એને કહી દીધું, મને તે રામથી છૂટો કર્યો, મને મોઢું ન બતાવે. આપણે તો શું કહે, ઠીક કર્યું, ઠીક કર્યું, તે રાજ માગી લીધું, ન કે તો માગવું પડે, અડધું મળત કે પા મળે, ચાર જણા હતા એટલે પા મળત. માં તે ઠીક કર્યું, દરરોજ આજથી પગે નતો લાગતો, દરરોજ તને પગે લાગીશ, તે ઠીક કર્યું. ભરતજીએ શું કીધું? મને મોઢું ન બતાવજે.
રાત તો આજ છે ને કાલ હાલુ જશે, પણ ભગવાન જીવનમાં એક જ વખત મળે છે. એક વખત છૂટી ગયા પછી જીવનમાં ફેરી ભગવાન મળે કે ન મળે ત્યાં આપણા ભાગ્યની વાત છે. અરે ભાઈ, સંપ્રદાયના ઇતિહાસમાં જુઓ ને, પંચાળાના ઝીણાભાઈ કમળસિંહ વાંઝાને ઘરે તેડી આવ્યા, સેવા કરતા હતા ભગવાનના ભગત જાણીને, પછી ઓલી મરી ખપતા હતા, વાત આપણે બધા જાણીએ છીએ. એની બેન ખાલી જરાક ઉંકાટો કર્યો, ઝીણાભાઈ શું કીધું, શું ચોઈસ રાખ્યું, મારા માટે ભગવાનના ભગત છે ને એ મારા માટે પ્રાયોરિટી છે, તું તો ભગવાનની ભગત હઈશ કે નહીં હોય, પણ કુસંગી થઈ ગઈ, ભગવાનના ભગતની સેવા કરવામાં તું આડી આવી, એની સાથે મન મોડું કર્યું પણ આની સાથે ન કર્યું, એમ વિચાર ન કર્યો કે હવે આને એને ઘરે મૂકી હું, મારો ઘરમાં ઘર બગડી જશે એમ વિચાર ન કર્યો. આ સજાગ માણસોનું લક્ષણ છે. અરે ભાઈ, એનથી એક અદભુત વાત, બોટાદનું નામ આપ્યું, હે, બોટાદના સોમલોખાચર હતા, આપણે બધા સાંભળ્યું છે નામ, ગઢપુરમાં જ રહેતા અને ભગવાનની હજૂરી સેવા કરતા હો, અને સુરવીર ક્ષત્રિય હતા. પણ ભાઈ બન્યું શું ખબર, કોઈ કે એના બાપનું ખૂન કરી નાખ્યું, પણ આ તો ભગવાનનો ભગત હોય ને, એને તો જે થવાનું હતું થઈ ગયું, હવે શું થયું, તે માંડી વાળી સાઈડના કુસંગી મળ્યા કે ભાઈ તારા બાપનું ખૂન કરી નાખ્યું, તું આ છનુમણો બેઠો ક્ષત્રિયનું લોહી, તમે જોજો કુસંગી શું કામ, ક્ષત્રિયનું લોહી ઉકળી વરી તલવા લઈને નીકળે, વરી એમ થયો અરે આવો મોગો માનુષ્યનો દેહ મળ્યો, એમાંય પાછો આ ભારત ખંડમાં, એમાંય હું કેટલો ભાગ્યશાળી કે મને પ્રગટ ભગવાન મનુષ્ય રૂપે મને મળ્યા, અને હવે જો મારા આ હતા એક જન્મના બાપ હતા, એનાથી મોર કેટલા બાપ થઈ ગયા, એનું વેર વારવા જઈશ, આ મનુષ્યનો જન્મ ખોઈ જશે, ભગવાન હાથમાં છે એ છૂટી જશે, વરી તલવાર નીચી રાખી દેવ, અને વરી કુસંગી મળે, અરે ભાઈ તું તું કાંઈ નથી કરતો, વરી તલવાર ઉપાડે, વરી વેગ આપી ગયા અને વરી તલવાર ઉપાડે. પછી એક દી તલવાર લઈને નીકળ્યા, બહુ વિસ્તારવાળી વાત છે. પરોતભાઈ મળી ગયા, ઓ તો સમર્થ પુરુષ ને, પર્વતભાઈ એટલે સાધુ ત્યાગીમાં ગોપાળાનંદ સ્વામી ને ગ્રસ્તમાં પર્વતભાઈ, એનો જોટો ન મળે ગયા તમને. એ આમ આવતા હતા ને આ ભાઈ, જતા હતા તલવાર લઈને, ક્યાં જાવ રે, કઈ બોલી ના ગયા. પર્વતભાઈ તો જેમ ભગવાન જાણીએ ગયા ને મંત્રનું જાણીએ, તમે કેવો નહી પણ જાઓ ભલે, પણ મારી એક વાત સાંભળો, તમે શું આટલો મોટો મનુષ્યનો મોગો દેહ મળ્યો, આવો મોગો મનુષ્યનો દેહ, આવા બ્રહ્મવેતા સાધુનો યોગ મળ્યો, આવો દિવ્ય સત્સંગ મળ્યો, અને પ્રગટ ભગવાનનો યોગ છે ને, આ એક આલોકના બાપ માટે વેરવારો માટે તમે આ મનુષ્ય જન્મ ખપાવી દેશો. ભાઈ વેરઝેર તો ઘણા જન્મો કર્યું, આ જન્મે વેરઝેરનો ત્યાગ કરીને ભગવાનનો સમાગમ, આ સાધુનો સમાગમ કરવા જેવો. હાથમાંથી તલવાર નીચે પડી ગયો કે વાત સાચી, અને પછી પાછા વર્યા અને પછી સત્સંગ કર્યો. કહેવાનું શું, કુસંગી મળતા હતા ત્યારે વેગ ચડી ગયા હતો, એટલે શ્રીજી મહારાજ કે છે કે કુસંગનો યોગ છે ને બહુ ખતરનાક છે, વેગને પ્રોત્સાહન આપે. એટલે તો મહારાજ સંતોએ નિત્ય નિયમમાં કીધું, વિમુખ જીવ કે વદન હશે કથા સુણી ન જાય, શું કામ, એનો ધંધો જ હરી કરવાનો. એ કોઈ દી તમે બહાર નહીં કરો વિમુખ હોય કે આપણે અહીંયા અંદર પડ્યા વિમુખ, એ કોઈ દી એમ નહીં કે તમે સારું કરો કથામ બેવરા, એમ શું ટાઈમ પાસ કરો, ધૂનમાં જઈ રહ્યા બસ. પણ આ કુસંગ છે, હવે કુસંગ છે એનથી આ બધા આપણે દ્રષ્ટાંતો જોઈ ગયા. હવે આ તો બધા દ્રષ્ટાંતો પેલે થઈ ગયા, આપણે જીવતા દ્રષ્ટાંત આપણે જ પડ્યા, આપણે વેગ નથી આપી ગયા તો, આપણે જીવતા દ્રષ્ટાંત છે. હવે આપણે આ કુસંગનો કુસંગ થકી ગુણની પ્રવૃત્તિ થતી હોય, એનો વેગ ચડતો અને ભજનમાં વિક્ષેપ થતો, તો એને એને ટાળવાનો ઉપાય શું, સંત સમાગમ, સંત સમાગમ, સાધુનો સમાગમ કરવાનો. પણ બે શરતને ભેગી રાખીને એમને એમ નહીં આવે, એમને એમ નહીં થાય. તમે બાથરૂમમાં સ્નાન કરવા માટે જાઓ,
પણ લુગડા પહેરીને જાઓ તો શરીરમાંથી મેલ છે એ દૂર થાય. અહીંયાથી નીકળે અહીંયા આવીને અટકે ને, અહીંયા આવીને અટકે, અહીંયા અહીંયાથી નીકળે અહીંયા આવીને અટકે ને, અહીંયા આવીને અહીંયાથી નીકળે પગમાં જઈને અટકે મોજામાં. મેલ દૂર કરવો તો વસ્ત્ર બધા પરા કરી અને તમે સ્નાન કરો તો જ શરીરનો મેલ દૂર થાય. એમાં અંતઃકરણમાં જે રજોગુણ તમોગુણનો વેગ છે, કામ ક્રોધાદિક દોષના જે વેગ છે, એ રૂપી જે કચરો છે એને દૂર કરવો હોય તો બે વસ્તુને મૂકીને સાધુ પાસે જવાનું. બે વસ્તુ કઈ કેશો? હે, એક નિખાલસતા એટલે કપટનો ત્યાગ કરીને જવાનું, અને બીજી માન. હવે કપટ તો કદાચ આપણે મૂકીએ કે પણ માન ને મૂકવું ને ઘણું કઠણ. કાલે સામેને પૂછ્યું, સામે એક ઝાટકે માન કેમ મૂકાઈએ? સામે કે એવી ભાવના કરીને જવાનું કે મારી અંદર જે માન છે ને માન ટળે, હું આ સાધુને સમાગમ કરીશ તો મારું માન ટળી જાય એવી ભાવનાથી તમે જાઓ ને તો એ નિર્માની થઈને જાય કહેવાય. માન ટળે ભાવે જાઉં અને નિખાલસતાથી કે નિષ્કપટતાથી જાઉં તો શ્રીજી મહારાજ કે આ બે બાબતને ધ્યાનમાં રાખીને સાધુનો સમાગમ કરે તો મહારાજ કે કુસંગ થકી જે એને ગુણનો વેગ વ્યાપે છે ને એ શાંત થઈ જશે અને એને ભગવાનના ભજનનું સ્મરણનું સુખ આવશે. અને શ્રીજી મહારાજ કે આત્માની વ્યક્તિ સમજી લીધી, તેમ છતાં એને હજી ભજનનું સુખ આવતું નથી, હજી વેગ છે ગુણનો. પછી સાધુનો સમાગમ કર્યો. દેહથી હશે તો એ આત્મા અનાત્માની વ્યક્તિથી ટળી ગયું તો તમને આ બીજા સ્ટેપમાં આવવું નહીં પડે. કદાચ ન ટળ્યું તો બીજા સ્ટેપમાં આવો, સાધુનો સમાગમ કરો તો ટળી જશે. કદાચ દેહ આત્મા અનાત્માની વ્યક્તિ સમજી લીધી તોય ન ટળ્યું, સાધુનો સમાગમ કરી લીધો તોય ન ટળ્યું, તો હવે શું કરવાનું? મહારાજ કે એ ટાળવા ઘણા કઠણ. શું કામ? તો કે પેલાની કમાણી ખબર, જૂના ડોવા કમાણી મૂકી આવે ને છોરા છૂટ વાપરે ને તો જલ્દી ખૂટે નહીં. શું કામ? ડોવાની કમાણી. એમ આપણા પૂર્વજન્મમાં જે પૂર્વનો સંસ્કાર છે ને, આ ભાઈ આ વચનામૃત કેટલું ગજબનું, આમાંથી હજાર એક કરોડ મેસેજ દઈ ગયેલો. આ તો આપણી બુદ્ધિ પહોંચે નહીં. આમાંથી જે પુનર્જન્મમાં નથી માનતા ને એને તો શ્રીજી મહારાજે સીધો ગા માર્યો કે ભાઈ પૂર્વજન્મનું તમને હમણે નડશે, પૂર્વજન્મ છે અને રહેશે. ઘણા માણસો દુનિયામાં છે ખબર, એમ કે પુનર્જન્મ જેવું કાંઈ છે જ નહીં, આ છે જો અહીંયા હમણે નડેરું, આગળ જન્મ લઈને આવ્યો એનું નડેરું આ ચિત્ર અહીંયા અહીંયા આવો આવીને આડા આવશે. મારે સીધો શ્રીજી મારે, આ તો ભગવાન એને ભાઈ, એક લાઇટમાંથી હજારો કિરણ છૂટતા હોય તો સ્વામિનારાયણના એક શબ્દમાંથી હજારો ઉપાયો અને હજારો પ્રશ્નોના સમાધાન છૂટી જાય એવા સ્વામિનારાયણ. આ તો જેથી ઓળખશું ને તેથી તો કાંઈ નહીં, એક શબ્દ સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં ઉતારી લીધો પૂરું, કરોડો પ્રશ્નોના સમાધાન મહારાજના એક શબ્દમાંથી થઈ જાય. આ વચનામૃત હે ને, સાગરમાં કરોડો મોતી પડે, કરોડો એક હાથમાં આવી જાય ને પૂરું. એમાં આ વચનામૃત સાગર, એક એક શબ્દ સાચો મોતી, એક શબ્દ જેને જીવન જેનો જીવાત્મા આમ કેચઅપ કરી લીધો એનું કામ પાર. પછી એની જિંદગીમાં કોઈ મહેનત જ ન કરવી પડે, આ વચનામૃત હે ને. પછી મહારાજ કે જે પૂર્વનો સંસ્કાર છે એ તો ટાળવા બહુ કઠણ. મુક્તાનંદ સ્વામીએ પછી હાથ જોડે, મહારાજ તમે બે ઉપાય તો બતાવ્યા, આ પૂર્વનો સંસ્કાર કદાચ હોય તો. પૂર્વના સંસ્કારનો જોર હોય ને એનાથી ગુણ વ્યાપતો હોય તો એનો કઈ ઉપાય? મહારાજ કે ઉપાય છે. પછી શ્રીજી મહારાજ એનો પૂર્વ સંસ્કારનો વેગ હોય એને માધ્યમ બનાવીને જે ગુણ પ્રવૃત્ત થાય અને ભજન સ્મરણનો સુખ લેવા નથી દેતા એનો જે મહારાજે ઉપાય બતાવ્યો છે એ આપણે આવતીકાલે સમજશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.